नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप सबनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे 12मा युनिट में छेल्ले आल्डोल संघनन प्रक्रिया भण्या हता, बरोबर। हवे ई प्रक्रिया आशा राखुं छुं तमने बधाने आवडती हशे, बरोबर। ई प्रक्रियाने आधारे आजे आपणे क्रॉस आल्डोल संघनन प्रक्रिया भणवा जई रह्या छीए, बरोबर। कई प्रक्रिया? क्रॉस आल्डोल संघनन प्रक्रिया। तो आ क्रॉस आल्डोल संघनन प्रक्रिया जे छे ई आपणे भणवानी छे आजे। हवे एनी अंदर आपणे बे जुदा जुदा आल्डिहाइड अथवा बे जुदा जुदा कीटोन लई शको, अथवा आल्डिहाइड अने कीटोन पण लई शको। आपणे अत्यारे एक प्रक्रिया बन्ने आल्डिहाइड साथेनी भणीए तो कंईक आवुं थशे के एक लईए फॉर्माल्डिहाइड, सॉरी एसिटाल्डिहाइड CH3CHO, अने बीजुं लईए आपणे वत्ता CH3CH2CHO। आ बन्ने प्रक्रियक जे छे एनी आपणे क्रॉस आल्डोल संघनन प्रक्रिया भणवी पड़े। एमां पहेलू स्वयं आल्डोल संघनन पहेला आवशे अने पछी आवशे क्रॉस आल्डोल नी बे निपज, એટલે ટોટલ 4 નિપજ થશે। તમારા પુસ્તકમાં એની રિએક્શન ડાયરેક્ટ નિપજ આપેલી છે, હું ચારે ચાર પ્રક્રિયા તમને સમજાવીશ। તો પહેલા આપણે લઈએ આની, મતલબ એસિટાલ્ડિહાઇડ છે એની એની પ્રક્રિયા, પછી આ પ્રોપેનાલ છે એની એની પ્રક્રિયા, એટલે અને પછી આની ને આની અને આની ને આની, એટલે પહેલા જો પહેલું લઉં છું 2 મોલ આ પહેલો પ્રક્રિયક 2 હોય, એટલે CH3CHO વત્તા CH3CHO। આ સ્વયં આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની પહેલી નિપજ બનશે। તો તમને ખબર જ છે કે આ આમ થાય CH3C(O) અને આ H, આ પાઇ બંધ તૂટે, એક હાઇડ્રોજન અહીંયા આવશે એટલે અહીંયા OH થશે, એ તમને બધાને ખબર છે, બરોબર। એ તમને બધાને ખબર છે, આપણે ઉદ્દીપક શું વાપરતા હતા, NaOH, કેટલી બેઝ અથવા BOH ટ્વાઇસ। તો આવું બનશે CH3CHOH CH2CHO, રેડી। હવે અહીંથી એક હાઇડ્રોજન ને અહીંથી OH, એટલે હું છૂટું પડશે -H2O, એટલે કે પાણી। પહેલો બીજો ત્રીજો અને ચોથો, બીજા ને ત્રીજા ઉપર અહીંથી હાઇડ્રોજન થશે બીજામાંથી અને ત્રીજા ઉપરથી OH, બરોબર। એટલે પાણીનો અણુ છૂટો પડશે એટલે -H2O, અને અહીંયા બીજા ને ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ, એટલે શું થશે CH3CH CHO, બરોબર। આ સ્વયં આલ્ડોલ નિપજ થઈ। ઓકે, બીજું જો સ્વયંમાં આનું નાની સાથે પ્રક્રિયા, એટલે કે CH3CH2CHO, બરોબર। પ્રોપેન વત્તા એટલે પ્રોપેનાલ ની પ્રોપેનાલ સાથે પ્રક્રિયા બેઝ। જો સિમ્પલ મુદ્દો, હું આને ડાયરેક્ટ લખી નાખું CH3OH, એટલે CHO થયું, અહીંથી આ બંધ તૂટશે હાઇડ્રોજન અહીં આવશે, બરોબર। તો શું નિપજ થશે,
हालो बोलो सी एच थ्री सी एच टू सी एच ओ एच सी एच टू सी एच टू सी एच ओ रेडी जो अहीं थी ओ एच अहीं थी एक हाइड्रोजन माइनस एच टू ओ એટલે તમારું જો અહીંયા પહેલો બીજો ત્રીજો અને ચોથો ચોથો ત્રીજો અને ચોથા કાર્બન વચ્ચે દ્વિબંધ કારણ કે એક હાઇડ્રોજન જશે નહીંથી ઓએચ જશે બેની સંયોજકતા ખાલી પડશે તો આમ થાય CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH2 CHO હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક જોજો નોંધ કરજો તમારા પુસ્તકમાં થોડું કંઈ અલગ લખેલું છે જો એક હાઇડ્રોજન અને અહીંયા બે એટલે ટોટલ ત્રણ હાઇડ્રોજન એટલે CH3 થઈ જાય તો તમારા પુસ્તકમાં આ નિબંધને આમ લખેલ છે જો બીજી રીતે કેમ લખેલ છે બીજી રીતે CH3 CH2 CH ડબલ બોન્ડ અહીંયા ખાલી C કર નાખો અને આ જે CH3 થયો એ અહીંયા લખો CH3 અને CH તમે આ લખો તો હાલ બરાબર તમને કોઈ ના પાડશે નહીં આ લખો તોય હાલ આ લખો તોય હાલ તમારા પુસ્તકમાં કરેલું છે બરાબર તો આ બે નિપજ થઈ તમારી સ્વયં આલ્ડોલ નિપજ બરાબર આ પણ કઈ થઈ સ્વયં હવે નિપજ છે ક્રોસ ક્રોસ આલ્ડોલ નિપજ એટલે બે સ્વયં નિપજ છે હવે બે આવશે ક્રોસ આલ્ડોલ નિપજ જો રીત બધી એની છે પણ થોડુંક પછી તમને જો સમજાઈ જશે ને પછી તમને આખી પ્રક્રિયા લખવાની જરૂર નહીં પડે સમજાઈ જાય પછી ત્યાં સુધી પડે હવે જો ક્રોસ આલ્ડોલ હવે આપણે લઈએ છીએ ક્રોસ આલ્ડોલ નિપજ બરાબર હવે ક્રોસ આલ્ડોલ માં પહેલા આલી ઇથેનોલ એટલે CH3 CHO વત્તા CH3 CH2 CHO આ લીધું પહેલા આની નિપજ બની જાય પછી આપણે બીજામાં કેમ લેશું પહેલા આ લેશું એટલે CH3 CH2 CHO અને વત્તા પછી આ લેશું CH3 CHO બરોબર આવી રીતે આપણે નિપજ બનાવવાની થશે હાલો તો પહેલી નિપજ બનાવી હવે તમને બધાને ખબર છે કે આને હું C ડબલ બોન્ડ O H લખીશ અહીંથી હાઇડ્રોજન અહીં આવી જાય એટલે આપણી નિપજ બને CH3 CHOH CH2 CH2 CHO રેડી થોડું ઝડપી અહીંથી OH અહીંથી હાઇડ્રોજન પાણીનો અણુ છૂટો પડે H2O તો હું વધે CH3 CH ડબલ બોન્ડ CH CH2 CHO રેડી હવે તમને ખબર છે પુસ્તકમાં આ હાઇડ્રોજન અને CH2 એનો હું કરી નાખ્યો હોય CH3 એટલે ઈ નિપજ તમને આમ આપે CH3 CH ડબલ બોન્ડ C CH3 CHO આ નિપજ તમારા ક્રોસ આલ્ડોલ ની પહેલી પુસ્તકમાં આમ આપેલી છે રેડી ઓકે હાલો બીજી નિપજ જો આ ક્રોસ આલ્ડોલ ની બીજી નિપજ સેમ પ્રોસેસ અહીંયા ડબલ બોન્ડ હોય એટલે અહીંયા OH થશે આનો એક હાઇડ્રોજન અહીંયા આવી જશે એટલે શું થશે CH3 CH2 CH OH CH2 CHO સિમ્પલ મુદ્દો અહીંથી OH અહીંથી હાઇડ્રોજન તો હું થયું CH3 CH2 CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO આ તમારી થઈ ક્રોસ આલ્ડોલ ની બીજી નિપજ જો વિદ્યાર્થી મિત્રો અઘરું નથી પણ પ્રક્રિયક ને કઈ રીતે લેવા ઈ તમારે ખાસ જોવું પડશે આપણે પહેલા ક્રોસ આલ્ડોલ માં પહેલા શું કર્યું જે બે પ્રક્રિયક લીધા હતા એના સ્વયં પ્રક્રિયા કરાવી એટલે કે ઇથેનોલ વત્તા ઇથેનોલ બે મોલી લીધા પછી આપણે બીજી પ્રક્રિયા લીધેલું છે પ્રોપેનોલ એટલે પ્રોપેનોલ વત્તા પ્રોપેનોલ
પછી ક્રોસ આલ્કોહોલમાં ઇથેનોલ વત્તા પ્રોપેનોલ અને પછી પ્રોપેનોલ વત્તા ઇથેનોલ અને હવે છે આલ્ડિહાઇડ અને કીટોનની ઉપયોગિતા એ તમારે લખી અને તૈયાર કરી નાખવાની છે અહીંયા આપણે એક ભાગ આ ચેપ્ટરનો પૂરો થયો છે આલ્ડિહાઇડ અને કીટોન વાળો કાર્બોક્સિલિક એસિડ હવે પછીના લેક્ચરમાં આપણે શરૂ કરીશું